બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકાના રડોસણ ગામના સ્મશાનમાં ઉત્સાહી સરપંચ અને સેવાભાવી લોકોએ ભેગા મળી 108 પીપળના વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણ પ્રેમીના પ્રતિકની આ વિસ્તારમાં મહેક ઊભી કરી છે. આ કાર્યક્રમમાં નિલેશભાઈ રાજગોર, વિનોદભાઈ પ્રજાપતિ, સરપંચ સિદ્ધરાજસિંહ ચૌહાણ અને અન્ય યુવાનોએ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં યોગદાન આપ્યું હતું. મિત્રો, આજે આપણું ભારત પાકિસ્તાનની બોર્ડર સુઈગામ, એનું રડોસણ ગામ છે, ત્યાં તેના ઉત્સાહી સરપંચ આદરણીય સિદ્ધરાજસિંહ ચૌહાણ એમની આગેવાનીમાં અહીંયા આશાપુરા પીપળ વનનું નિર્માણ સ્મશાન ભૂમિમાં, જે પવિત્ર કહેવાય છે, ત્યાં કર્યું છે. 108 વૃક્ષો, જેમાં 50% વધારે પીપળા છે અને બાકીના રાયણ, આંબલી, ગોરસ આંબલી, વડ, જાંબુડો, મવડો, આવા દેશી કુળના વૃક્ષો, ઉમરો, આવા દેશી કુળના વૃક્ષો વાવી અને આજે શરૂઆત કરી છે. અને આ જ ગામના બીજા બે સ્મશાન ભૂમિ છે, ત્યાં પણ આગામી ચોમાસા સુધીમાં પીપળવન બનાવશે. અને સાથે સાથે જે સરપંચશ્રી છે, એમને સમગ્ર સુઈગામ તાલુકાના ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આપણા સૌ માટે એક પ્રેરણાદાયી આ કાર્ય છે. રડોસણ ગામના સૌ યુવાનોએ સાથે મળી અને આ જવાબદારી ઉપાડી છે. આ બધા જ વૃક્ષો એ લોકો પોતપોતે દત્તક લઈ અને વૃક્ષોનો ઉછેર કરશે અને આગામી સમયમાં આખા સુઈગામ તાલુકાને એ દેશી કુળના વૃક્ષો પીપળવન નિર્માણ કરી અને એક હરિયાળું કરશે અને સમગ્ર ગુજરાતને સંદેશો આપવા માગે છે કે ભાઈ, આપણે સૌ આપણા ગુજરાતને જો હરિયાળી બનાવવું હોય તો આપણે આપણા ગામનું પર્યાવરણને સાચવીએ અને જે વૃક્ષો છે દેશી કુળના, જે ઊભા છે મોટા મોટા, એ વૃક્ષોને સાચવીએ, કાપીએ નહીં અને નવા વૃક્ષોમાં પીપળા સહિત પીપળો, વડ, ઉમરો, ગુંદો, ગુંદી, રાયણ, લીમડા, કૃષ્ણ કદમ, ખીજડો, આવા દેશી કુળના વૃક્ષો વધુ વધુ વાવીએ તો જ આપણું પ્રકૃતિ અને પર્યાવરણનું સાચું સંરક્ષણ અને સાચું સંવર્ધન થશે અને આગામી પેઢી તો જ જીવી શકશે. માટે આપણે સૌ સાથે મળી અને પર્યાવરણની જાળવણી કરીએ. જય વૃક્ષનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે ગણપતસિંહ વાઘેલા, ભાભર.